મિત્રો, ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે એક રબારી માલધારી કે ખેતાદાદા જેનું નામ છે, અને આ ખેતાદાદા રબારી પાકિસ્તાનમાં રહી જાય છે, અને પછી મારી ભગવતી મેલડી જે ઇતિહાસ રચે છે. તો મિત્રો, ખૂબ જ સરસ મજાની સત્ય ઘટના છે. તો ચાલો મિત્રો, તેને વિસ્તારથી જોઈએ, અને માં મેલડીને માનતા હોય તો આ વિડીયોને પૂરો જોઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે રોજે રોજ નવા નવા અને જૂના ઇતિહાસો આ ચેનલ પર આવતા રહે છે. મિત્રો, આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો. ત્યાર પછી ભારત અને પાકિસ્તાનના બે ભાગલા પડી રહ્યા છે, અને 1971ના રોજ કોમી રમખાણો ચાલુ થઈ ગયા છે. ત્યારે કેટલા પરિવાર ભારતમાંથી પાકિસ્તાનમાં જઈ રહ્યા છે, તો કેટલાક હિન્દુ પરિવાર પાકિસ્તાનમાંથી ભારતમાં આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનમાં આવેલું થર પાર્કર કે ત્યાં એક બોરુડો માલધારી ખેતાદાદા રહે છે, અને આ ખેતા દાદાને જાજી બુદ્ધિ તો છે નહીં, પણ પોતાની બાઈ અને બે ત્રણ બાળકો અને બે ગાયો છે, અને ત્યાં રહે છે. પણ જ્યારે તેમને ખબર પડી કે ભારત પાકિસ્તાનના ભાગલા પડી રહ્યા છે, અને હવે આ જગ્યા છોડી અને તેમને અહીંયાથી હંમેશા માટે ચાલ્યા જવાનું છે, ત્યારે ખેતાદાદા પોતાના ઓરડામાં ચાલ્યા જાય છે, અને ત્યાં જઈ અને પોતાના બાપ દાદાની જૂની પેઢીઓ વખતનો માતા મેલડીનો કરંડિયો હતો તેને નીચે ઉતારી, અને આ ખેતાદાદા માં મેલડીના કરંડિયા સામુ બે હાથ જોડી અને રડે છે, અને માતા મેલડીને કહે છે કે હે મારા બાપની દેવી માડી, તને તો ખબર જ છે કે અમારી પેઢીઓની પેઢીઓ અહીંયા રહેતી આવી છે, અને માડી આજે આ જગ્યા છોડી અને જતા મારો જીવ ઉપડતો નથી માં, અને માડી આ તારા ખેતાએ તો એના જીવનમાં ક્યારે આ ગામનો સીમાડોય જોયો નથી, તો પછી આ જગ્યા મૂકી અને પરદેશની વાટે મારાથી કેમ જવાય માં, મેં તો કોઈ દિવસ રસ્તા પણ જોયા નથી, અને મારા નાના નાના બાળકો, મારી ગરીબ પત્ની અને વિદેશની વાટે મને કેવા માણસો મળે અને કેવા ના મળે, તો હે માડી મારાથી તો આ જગ્યા મૂકી અને પ્રદેશમાં જવાય એમ નથી. આજે ભલે કોમી યુદ્ધમાં મારો જીવ જાય ને તો ભલે જાય, પણ હું અહીંયાથી ક્યાંય જવાનો નથી, અને હે માડી આ જે મારા બાળ બચ્ચા છે ને, એને હવે જીવાડે તોય તું, અને મારે તોય તું, આ બધું હવે તારા નામ કર્યું માં મેલડી. અને આમ ખેતાદાદા રડી રહ્યા છે અને માં મેલડીને આવું કહી રહ્યા છે, અને આજુબાજુમાં રહેતા બધા જ માલધારીઓ પોતપોતાના માલઢોર અને બાળ બચ્ચાને લઈ અને ચાલ્યા ગયા છે, અને આ એકલો બોરુડો માલધારી રહ્યો છે. ત્યારે રાત્રે વાળું પાણી કરી અને ખેતાદાદાની આંખો મીંચાણી અને જ્યારે નિંદ્રાને આધીન બન્યા ને, ત્યારે રાતના 1:30 વાગ્યાનો સમય બન્યો, અને નાના એવા લાકડાના ફળામાંથી મારી લોઢાના દાંતવાળી મેલડી જાગી અને આવી ખેતાદાદાના સપનામાં, અને સપનામાં આવી અને માં મેલડી કહે છે કે હે ખેતાદાદા, તમે મારા ફળાની સામુ આવી અને આમ આંસુડા પાડો એ સારું ના લાગે, અને આટલી નાની વાતમાં તમે શું રડો છો. ત્યારે ખેતાદાદા કહે છે કે માડી આજુબાજુના બધા મારા ભાઈઓ તો મને મૂકી અને પરદેશની વાટે વગર પૂછે અને નીકળી ગયા છે, પણ માડી મેં તો ગામની શીરીઓ કે બજાર પણ જોઈ નથી, તો હું તો પરદેશની વાટે કેવી રીતે જઈ શકું. માડી હું નથી જવાનો, તારે મને બચાવો કે પછી મારવો એ મારી મેલડી હવે તારા હાથમાં છે. અને ત્યારે મારી મેલડી કહે છે કે હે દીકરા ખેતા, એકવાર જે મારા મેલડીના બની જાય તો પછી હું મેલડી એને ક્યારે કમોતે મરવા દેતી નથી, અને આજે મારા દીકરા તે તારું આખું જીવતર મારા નામે કર્યું છે, અને હવે જો તારી સાથે રહી અને તને તો આ પ્રદેશમાંથી વિદેશની વાટે ના લઈ જઉં ને, એ તો મને મેલડીને ઓળખે કોણ. કે સાંભળ મારા દીકરા, કાલ સવારનો દિવસ ઉગે એટલે નાઈ ધોઈ અને તારા જેટલા પણ પોટલા બાંધવા હોય એટલા બાંધી અને કાલે તને પ્રદેશની વાટે લઈ જાવો છે. ત્યારે ખેતાદાદા કહે છે કે પણ માડી હું રહ્યો હવે અભણ અને રસ્તાનું કોઈ મને જ્ઞાન નથી, તો માડી મારાથી નહીં જવાય. ત્યારે માં મેલડી કહે છે કે દીકરા તું ચિંતા કરતો નહીં, અને જો સવારે તું અહીંયાથી તારી બે ગાયો અને તારા પરિવારને લઈ અને અહીંયાથી નીકળે ને, ત્યારે તમારી સાથે મારો બૂટિયો બોકડો આવશે અને એ આગળ આગળ ચાલશે અને
તમે એની પાછળ પાછળ ચાલજો અને એ જ્યાં રોકાય ત્યાં રાતવાસો કરજો અને એ ચાલવા લાગે ત્યારે એની પાછળ પાછળ ચાલવા લાગજો અને જો તમને ઠેઠ તમારા ઠેકાણા સુધી જો ના મૂકી જાય અને સારું રહેઠાણ મળે ને તો એમ માનજો કે તમારા 71 પેઢીએ પૂજેલી માતા મેલડી હતી અને એ પણ તમારી સાથે સાથે તમારી સાથે જ આવી છે। ત્યારે ખેતા દાદા કહે છે કે ઘણી ખમા મારી મેલડી, તું જો સાથે હોય તો પછી મને શું બીક, પણ માં તું અમને જ્યાં લઈ જાય ને ત્યાં અમારા સારા એવા વળતા પાણી કરાવજે માં। ત્યારે માં મેલડી કહે છે કે હે ખેતા દાદા, કે કાલે તમે મારા વિશ્વાસે ચાલી નીકળજો અને તમને સારું એવું રહેઠાણ તો અપાવું, પણ રહેઠાણની સાથે સાથે જો તમારું નામ આજુબાજુના ગામડાઓમાં ગુંજતું ના કરી નાખું ને એ તો મને લોઢાના દાંતવાળી મેલડીને ઓળખે કોણ બાપ। અને આમ આટલું કહી માં મેલડી તો અદૃશ્ય થઈ ગયા અને એ રાત પૂરી થઈ અને બીજો દિવસ ઉગ્યો એટલે ખેતા બાપા પોતાના બાળકોને લઈ અને વિદેશની વાટે જવા તૈયાર થયા છે। ત્યારે માં મેલડીનો કરંડિયો લીધો છે અને પોતાની બે ગાયો સાથે છે અને ખેતા દાદા નીકળ્યા છે, પણ તેમની નજરે ક્યાંય બૂટિયો બોકડો દેખાયો નહીં એટલે આંખોના નેજવા કરી કરી અને ચારેય દિશામાં જોઈ રહ્યા છે। અને એટલામાં તો એક બૂટિયો બોકડો દૂરથી આવતો દેખાણો અને એ બોકડાને જોઈ અને ખેતા દાદા કહે છે કે આવી આવી મારા 71 પેઢીની વડવાની કાળી નાગણી મારી લોઢાના દાંતવાળી મેલડી આવી બાપ। અને પછી તો એ માતાજીનો બોકડો આવી અને પહેલાં તો એ ખેતા દાદાની સામુ ટગર ટગર જોઈ રહે છે અને પછી આગળ આગળ ચાલવા લાગે છે અને પાછળ પાછળ ખેતા દાદાનો પરિવાર ચાલ્યો જાય છે। અને આમ ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને જ્યારે સાંજ થવા આવે અને આમ બોકડો જ્યાં બેસી જાય ત્યાં ખેતા દાદા રાતવાસો કરે છે અને જમવાનું ત્યાં જ બનાવી અને પહેલાં તો એ બોકડાને જમ માડે છે અને પછી પોતે જમી અને નિંદ્રાને આધીન બની જાય છે। અને પછી બીજો દિવસ ઉગે અને આમ બોકડો ચાલવા લાગે એટલે પાછા ખેતા દાદાનો પરિવાર તેની પાછળ પાછળ ચાલવા લાગે છે। અને આમ બોકડો ખેતા દાદાના પરિવારને લઈ અને ઠેઠ પાકિસ્તાનની ધરતીમાંથી ભારત તરફ લઈને આવી રહ્યો છે અને આમ ચાલતા ચાલતા અમુક દિવસો વીત્યા અને આખા પરિવારને લઈ અને રાજસ્થાનની ધીંગી ધરતીમાં આવે છે અને રાજસ્થાનના મારવાડમાં આવે છે અને ત્યાં ચાલતો ચાલતો આ બૂટીઓ નાના એવા પંખીના માળા જેવડા સુહાગી ગામના બાજુમાં આવે છે અને માતાજીનો બોકડો આ ખેતા દાદાના પરિવારને લઈ અને ત્યાં સુધી પહોંચી જાય છે અને ત્યાં પહોંચતાની સાથે ત્યાં સંધ્યા ટાણું થાય છે એટલે ત્યાં જ આ બોકડો બેસી જાય છે એટલે ખેતા દાદા ત્યાં જ રાત રોકાઈ જાય છે અને રાતના વાળું પાણી કરી અને એ ગામના સીમાડે સૂઈ જાય છે। અને આમ રાત વીતી અને સવાર થઈ એટલે ખેતા દાદા જાગ્યા અને જાગી અને પોતાના પરિવારને જગાડે છે અને પછી જ્યારે માતાજીના બોકડા સામુ નજર કરે છે તો ત્યાં બોકડો નજરે ના પડ્યો એટલે ખેતા દાદા આજુબાજુ બધે જોઈ રહ્યા છે પણ ક્યાંય તેમને બોકડો નજરે પડ્યો નહીં એટલે તેમની બાઈને કહે છે કે આપણે રોજ જ્યારે સવારે જાગીએ ત્યારે તો આ બોકડો હાજર હોય છે તો પછી આજે કેમ નહીં। ત્યારે તેમની બાઈ એટલું કહે છે કે હે સ્વામીનાથ, કદાચ આપણને અહીંયા સુધી જ મૂકવા આવ્યો હશે અને આપણને કદાચ અહીંયા જ રોકાવાનો સંકેત આપતો હોય તો। ત્યારે ખેતા દાદા કહે છે કે તારી વાત તો સાચી છે અને હવે જો બોકડો ફરી દેખાય તો અહીંયાથી આગળ ડગલા માંડીશું, નહીતર અહીંયા જ આપણા પડાવ નાખીએ। અને આમ વિચારી અને ખેતા દાદા ત્યાં જ રોકાઈ જાય છે અને ત્યારે થોડી જ વારમાં ત્યાં બે ઘોડે સવારો આવતા દેખાણા અને આ બે ઘોડે સવારોએ આ પરદેશીઓને જોઈ અને તેમની પાસે આવે છે અને આવીને પૂછે છે કે તમે કોણ છો અને અહીંયા
અમારા ગામના સીમાડે શું કરો છો? ત્યારે ખેતા દાદા કહે છે કે હું થર પાર્કરથી આવ્યો છું અને અહીંયા ચાલતો ચાલતો જઈ રહ્યો હતો, પણ અહીંયા રાત પડી તો અમે અહીંયા રોકાણા છીએ અને અહીંયા અમે વિરામ નાખ્યો છે. ત્યારે બંને ઘોડે સવારો કહે છે કે એક બે દિવસ પૂરતા તમે અહીંયા રોકાઈ શકો છો, એનાથી વધારે અહીંયા રોકાતા નહીં, અને પછી તમે તમારો રસ્તો પકડી લેજો અને અહીંયાથી ચાલ્યા જજો, કે ભલે બાપુ બે દિવસ પછી અહીંયાથી ચાલ્યા જઈશું. ત્યારે ખેતા દાદા ફરી વારમાં મેલડીને યાદ કરે છે અને રડે છે કે હે મારા બાપની દેવી, માડી આજે આ પારકા ગામના સીમાડે લાવી અને માં તું અમને છેતરી ગઈ માં, અને હવે ક્યાં જવું, ક્યાં રહેવું અને કાંઈ સૂઝતું જ નથી. અને આમ કરતાં કરતાં એ દિવસ પણ પૂરો થઈ ગયો અને રાત પડી. ત્યારે રાત્રે ખેતા દાદાને ઊંઘ આવતી નથી, કેમ કે પોતે તેમના પરિવારના મોભી છે અને પરિવારને લઈને જાય તો ક્યાં જાય. અને આમ અંધારી રાતમાં તેમના કાને એક ડાક ડમરનો અવાજ સંભળાણો, અને જ્યારે ખેતા દાદાને ઊંઘ આવતી નથી એટલે ગામમાં જે ડાકનો અવાજ સંભળાતો હતો ત્યાં જોવા જાય છે. અને ત્યાં જઈને જુએ છે તો માતાજીનો માંડવો ચાલી રહ્યો છે અને માંડવામાં રાવણદેવ ડાક વગાડી રહ્યા છે અને ભૂવાઓ બેઠા છે અને આખું ગામ ત્યાં હાજર છે અને ગામના મુખી પણ બેઠા છે. અને એવા જ સમયે આ માંડવાની છેલ્લી થાંભલીએ આ ખેતા દાદા આવીને ઊભા છે અને માંડવામાં જોઈ રહ્યા છે. ત્યારે એ માંડવામાં એક બાઈ આ ધૂણી રહેલા ભૂવાઓની સામે ખોળા પાથરીને કહે છે કે હે માં, મેં પથ્થર એટલા દેવ કર્યા છે, ડોક્ટરો હોસ્પિટલો કશું જ બાકી રાખ્યું નથી, બધે ફરી વળી છું, પણ માડી મારી શેર માટીની ખોટ પૂરી થતી નથી તો મારું વાંજિયા મેણું ભાંગોમાં. અને આમ જ્યારે આ બાઈ આટલું બોલે ને ત્યાં તો સામે ધૂણવા બેઠેલા ભૂવા ધૂણતા બંધ થઈ જાય છે અને ઊભા થઈ જાય છે. ત્યારે કોક ભૂવા આ બાઈને બે પાંચ શબ્દો કહે તો ગામના માણસો કહે છે કે બોલમાં દીકરો આપવો જ હોય ને તો કયા દિવસે અને કેટલા વાગે અને દીકરાના શરીરનું કંઈક નિશાન બતાય તો અમે માનીએ કે તેજ આપ્યો છે. અને ત્યારે એ ભૂવો પણ ધૂણતો બંધ થઈ જાય છે. અને પછી તો આખા માંડવામાં મોટા મોટા માતાજીના બાણાદારી ભૂવા બેઠા છે, પણ કોઈનીએ હિંમત ધૂણવા બેસવાની થતી નથી. અને ત્યારે આ થાંભલી પકડીને ઊભા રહેલા ખેતા દાદાથી રહેવાયું નહીં અને જઈને ધૂણવા બેસે છે અને આખા ગામની વચ્ચે ધૂણવા લાગે છે અને કહે છે કે હે ગામ લોકો, પંચવાળો, આજે હું એક ભોરુડા ભરવાડની માતા મેલડી આવી બાપ, અને આજે હું એક પરદેશી છું, પણ આ બાઈની હાલત મારાથી જોવાય નહીં એટલે હું માતા આ દીકરીનું વાંજિયા મેળું ભાગવા આવી છું. ત્યારે બીજા ભૂવાઓ કહે છે કે માડી જોજે હો, આ બાઈને 40-40 વર્ષના વાણા વાઈ ગયા છે અને હજી સુધી તેને કોઈ માતાએ શેર માટીની ખોટ પૂરી નથી કરી. ત્યારે માંડવામાં માં મેલડી કહે છે કે સાંભળો ગામ લોકો, દુનિયામાં જે કોઈ ના કરે ને એ જ હું મેલડી કરી બતાવું, એટલે જ તો મને મેલડી કહેવાય છે. તો કે બોલમાં તારું શું કહેવું છે? કે આજથી 9 મહિના અને 5મા દિવસે અને બપોરે 1ના ટાઈમે દેવ જેવો દીકરો આપું ને તો એમ માનજો કે મેં મેલડીએ આપ્યો છે. અને એ દીકરાના જમણા પગે જો કાળું ટીલું હોય તો એમ માનજો કે એ દીકરો મેં મેલડીએ દીધો છે અને એ મારો દીકરો છે. ત્યારે ગામના બધા માણસો કહેવા લાગ્યા કે તમારી વાત તો ઠીક, પણ તમે છો કોણ અને ક્યાંથી આવ્યા છો? ત્યારે એ ભોરુડો માલધારી કહે છે કે હું એક માલધારી છું અને હું પરદેશી છું અને થર પાર્કરથી આવ્યો છું અને આજે અહીંયા તમારા ગામના સીમાડે મેં વસવાટ કર્યો છે. ત્યારે ગામના અમુક માણસો ભર્યા માંડવામાં કહેવા લાગ્યા કે આ તો પરદેશી છે અને માંડવામાં આટલું બોલી અને કાલે સવારે અહીંયાથી ચાલ્યો જશે તો એની સાબિતી શું છે? અને તેની માતાએ જ દીકરો આપ્યો, એને 9 મહિના પછી એને ગોતવો ક્યાં? અને ત્યારે માં મેલડી કહે છે કે સાંભળો ગામ લોકો, તમને મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો જ્યાં સુધી એ બાળકનો જન્મ ના થઈ જાય ને ત્યાં સુધી તમે મારા ભૂવાને તમારા ગામમાં રાખો, એટલે તમને આ વાતનો વિશ્વાસ આવી જાય. ત્યારે ગામના મુખી કહે છે કે આજથી માંડી અને 9 મહિના સુધી આ માલધારી આપણા ગામમાં જ રહેશે. અને ત્યારે મારી મેલડી કહે છે કે હે મુખી બાપા, તમે આજે જો મારા ભૂવાને
મને તમારા ગામમાં રહેવાની અનુમતિ આપતા હોય ને તો હું મેલડી એક બીજું કામ કરતી જાઉં છું કે કાલ સવારનો દિવસ ઉગે એટલે તમારા ગામના સીમાડે જે વર્ષો જૂનું ઝાડનું થડ ઊભું છે ને એને જો 5 દિવસમાં લીલા કૂંપડા ફોડું ને તો એમ માનજો કે હું એક ભોરુડા ભરવાડની માતા મેલડી બોલી હતી. ત્યારે ગામ લોકો અને મુખી બાપા આ બધા આ વાત માનવા તૈયાર જ નથી અને તેની ખાતરી કરવા માટે એ ખેતા દાદા માલધારીને તેમના ગામમાં જ રહેવા માટે એક ઘર આપે છે અને રોજ ગામના માણસોને મુખી બાપા તપાસ કરવા મોકલે છે કે જાઓ જઈને જોઈ આવો કે પેલા સૂકા થડિયામાં કૂંપળો ફૂટી કે નહીં. અને આમ 1 દિવસ 2 દિવસ અને 4-4 દિવસ થઈ ગયા અને જ્યારે 5મા દિવસે ગામ લોકો જોવા ગયા ને ત્યાં તો એ વર્ષોથી પડેલા થડમાં 3 લીલી કૂંપળો ફૂટી છે. ત્યારે ગામ લોકો આ ચમત્કાર જોઈ અને માં મેલડીનો જય બોલાવે છે અને પછી તો અમુક ગામના લોકો ખેતા દાદાને ભગતના નામથી પણ બોલાવા લાગ્યા છે. અને આમ દિવસ કહેતા મહિના વીત્યા અને પેલી બાઈને સારા દિવસો દેખાણા અને સમય જતાં માં મેલડીના કહ્યા પ્રમાણે એ બાઈના ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થાય છે. ત્યારે ગામના મુખી દીકરાનો જમણો પગ તપાસવા જાય છે અને પગ ઊંચો કરીને જુએ છે તો એ દીકરાના પગના તળિયે કાળું ટીલું હોય છે. અને આટલું જોતાની સાથે તો ગામના આગેવાનો અને મુખી બધા જ ખેતા દાદાના ઘરે જાય છે અને આખું ગામ અને મુખી બાપા પણ એ ખેતા દાદાની મેલડીની સામુ પાઘડી ઉતારે છે અને કહે છે કે હે દાદા અમને માફ કરો, અમે તમારી મેલડીના પારખા કર્યા પણ અમે એ વાત તો ભૂલી જ ગયા હતા કે જે પાકિસ્તાનમાંથી બચાવી અને આ રાજસ્થાનની ધીંગી ધરતી માથે હેમખેમ લાવી શકતી હોય તો એવી માતાના કોઈ દિવસ પારખા ન કરાય. ત્યારે ખેતા દાદા કહે છે કે આ તો મારી મેલડી કહેવાય અને જે કોઈ ના કરે ને એવા કામ તો મારી મેલડી જ કરી જાય છે. ત્યારે ગામના મુખીએ બે હાથ જોડીને ખેતા દાદાને એટલું કહે છે કે તમારા જેવા બાણાદારી ભૂવા અને તમારી જેવી જબરી જોરાવર માં મેલડીની અમારા ગામમાં અમને જરૂર છે તો તમે રોજને માટે અમારા ગામમાં રહી જાઓ અને અમે તમને એક ખોરડું પણ આપીશું પણ તમે અમને મૂકી અને આ ગામ મૂકી અને તમે જશો નહીં. ત્યારે ખેતા દાદા મુખી બાપાના કહેવા પ્રમાણે ત્યાં જ રોકાઈ જાય છે અને પછી તો આખું ગામ ખેતા દાદાને ભગત કહીને જ બોલાવે છે અને રાત્રે ત્યાંમાં મેલડીના ભજન કીર્તન કરવા પણ જાય છે. તો મિત્રો આવા કામ છે મારી મેલડીમાંના. મિત્રો તમને આવા જૂના અને નવા ઇતિહાસો રોજે રોજ સાંભળવા ગમતા હોય ને તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.